નમસ્કાર દર્શક મિત્રો, તલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. 77ની સાલમાં એક ફિલ્મ આવી હતી, ગુલઝારના હિસ્સામાં ગીતો આવ્યા ત્યારે કવિએ લખ્યું, ડાક્યા ડાક લાયા, ખુશી કા પયામ કહી કહી દર્દનાક લાયા. તે દિવસથી આ ગીત પોસ્ટમેનનું રાષ્ટ્રગીત બની ગયું અને લોકોના મનમાં એ વાત બેસી ગઈ કે પત્રોનું આવવું હંમેશા શુભ નહીં પણ ક્યારેક ગંભીર પણ હોય છે. આવું જ કંઈક બન્યું છે ઇંગ્લેન્ડના ઇસ્ટ યોર્કશાયરમાં. અહીંના એક નગરમાં આવા રહસ્યમય અને અનામી પત્રો આવી રહ્યા છે, જેના કારણે અહીંયા વસતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ગામમાં અંદાજિત 500 લોકો વસવાટ કરે છે. છેલ્લા 2 વર્ષથી અહીંના લેટર બોક્સ આવા રહસ્યમય પત્રોથી ભરાઈ રહ્યા છે. ગામમાં રહેતા તમામ રહેવાસીઓને અનામી પત્રો મળી રહ્યા છે. આ પત્રોમાં અશ્લીલ, અંગત અને નિશાન બનાવનારા લોકોને લખવામાં આવ્યા છે. હમરસાઇડ પોલીસે ધમકીઓ અને દુરુપયોગથી ભરેલા આ પત્રો સંબંધિત કેસોની તપાસ શરૂ કરી છે. એક સ્થાનિક રહેવાસી દ્વારા જણાવાયું હતું કે તેને પહેલીવાર ડિસેમ્બર 2022માં આવો પત્ર મળ્યો હતો. તે સમયે તે વોર્ડ કાઉન્સિલરની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. જ્યારે તેણીએ આ પત્ર ખોલ્યો ત્યારે તેણી ચોંકી ગઈ હતી. આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. હમરસાઇડ પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આ પત્ર વિશે જાણ કરવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઠોસ સુરાગ તેમના હાથ લાગ્યો નહોતો. કેસની તપાસ હજુ પણ ચાલુ છે. હમરસાઇડ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે છોકરીને પત્ર મળેલો તેને સુરક્ષા સલાહ આપવામાં આવી હતી. આ ઘટના બાદ તેણીને બીજા 3 પત્રો પણ મળ્યા હતા. આ સિવાય અન્ય ગ્રામજનોને પણ આવા પત્રો મળ્યા છે. નગરના એક વ્યક્તિને મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે તેને જલ્દી કેન્સર થશે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે આ પત્રોને કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે અને આના કારણે કેટલાક લોકોએ તો ગામ પણ છોડી દીધું છે. દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો.